અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક મુકાબલો છે ત્યારે સ્ટેડિયમ બહાર કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે પોલીસના 1300 જેટલા કર્મચારી અને અધિકારીઓ ખડે પગે ફરજ બજાવવાના છે. આવતીકાલે 3 વાગ્યાથી મોટેરા ખાતેનો જનપદ T20 થી જે રસ્તો છે તે બંધ કરી દેવાયો છે. પોલીસ દ્વારા પણ અપીલ કરાઈ છે કે GCA દ્વારા પાર્કિંગ વ્યવસ્થા રખાઈ છે. તેમના દ્વારા પાર્કિંગ સ્લોટમાં પાર્ક કરવા તેમજ મેટ્રો ટ્રેન BRTS અને MTSનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. મહત્વનું છે કે મેચ જોવા 90,000થી વધુ લોકો આવે તેવી શક્યતા હોવાથી પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હા, આવતીકાલે 1 ફેબ્રુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની જે T20 મેચ છે એ મેચના અનુસંધાને ટ્રાફિક વિભાગ, અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જનપદ ટીથી મોટેરા ટીનો આપણે રોડ 3 વાગ્યાથી આવતીકાલે 3 વાગ્યાથી બંધ રાખીએ છીએ. એ જે રોડ બંધ છે એના બદલે વૈકલ્પિક તપોવન સર્કલથી 20 ટીથી જનપદ ટીનો અવર જવર કરી શકશે. હવે ટ્રાફિક વ્યવસ્થામાં જે GCA દ્વારા શો માય પાર્કિંગને એ લોકોએ પાર્કિંગ વ્યવસ્થા આપેલી છે, તો શો માય પાર્કિંગ દ્વારા જેણે જેણે બુક કરેલી છે ટિકિટ એ લોકોએ શો માય પાર્કિંગમાં જઈ અને પોતાનો પાર્કિંગ સ્લોટ બુક કરાવી શકે છે. એ સિવાય ટ્રાન્સપોર્ટેશન માટે મેટ્રો ટ્રેન આ વખતે આપણને મોટેરા સ્ટેડિયમ સુધી ઉપલબ્ધ છે, જે દર 15 મિનિટે આપણને ત્યાં મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરી અને મોટેરા સ્ટેડિયમ પહોંચી શકશો. એ રીતની આપણને મેટ્રો ટ્રેનવાળા આપણને ફ્રિકવન્સી આપી શકવાના છે. બીજું BRTS, AMTS એની પણ ઉપલબ્ધિ છે. અને શો માય પાર્કિંગ દ્વારા કદાચ આપ ઓનલાઈન બુકિંગ ન કરી શક્યા હોય, પબ્લિક ઓનલાઈન બુકિંગ ન કરી શકે, તો એ લોકોના જે સાઇનેજીસ છે એમાં QR કોડ કે જે મોબાઈલ વડે સ્કેન કરી અને પાર્કિંગ સ્લોટ સુધી તમને લિંક આપી અને નજીકનો પાર્કિંગ પ્લોટ તમને 2-વ્હીલરનો કે 4-વ્હીલરનો બતાવશે. આ રીતની એક પાર્કિંગની વ્યવસ્થા છે અને ટ્રાફિકની વ્યવસ્થા માટેનો જે પ્રતિબંધિત રૂટ છે એની વ્યવસ્થા છે. પાદરા હુસેપુર ગામે સોમવારે વિશ્વામિત્રી નદીના કોઝવે પર ટ્રેક્ટર પલટી ખાતા ટ્રેક્ટરમાં ટ્રેક્ટર સાથે તેમાં સવાર 3 લોકો પાણીમાં ડૂબ્યા હતા.